ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં છો ને? હા, આજે હું તમારી માટે શબ્દો અને વાક્યોનું લેખન કાર્ય લઈને આવી છું. તો આપણે સાથે મળીને એ જોવાનું છે કે લેખન કાર્ય કઈ રીતે કરાય, ઉપર અને નીચેની લીટીને અડીને કેવી રીતે લખાય, તેની માત્રા ક્યાં લખાય, તે આજે હું તમને શીખવવાની છું. તો આપણે જોઈએ લેખન કાર્ય. અહીં કેટલાક શબ્દો આપેલા છે. પહેલા આપણે શબ્દો વાંચીશું. ચાલો વાંચો. તો પહેલો શબ્દ કયો છે? ઝાડ. શું છે? ઝાડ. હવે એને કઈ રીતે લખશું આપણે? ઉપર અને નીચેની લીટીને અડીને અડધું ગોળ, પાછું અહીંયા વચ્ચેથી અડધું ગોળ, ત્રાસી લીટી, બાજુમાં પાછી લીટી અને ડબ્બાનો ડ. શું લખ્યું આપણે? ઝાડ. બરાબર. ચાલો નીચેનો શબ્દ વાંચો. તો હરણ. હરણ. ઉપરથી નીચે સુધી અડાડવાનું છે અડધું ગોળ, પછી ર અને અણ. હરણ. જોયું ટીચરે કેવું ઉપર અને નીચેની લીટીને અડાડીને લખેલું છે? તમારે પણ આવી જ રીતે લખવાનું છે. હા, ચાલો આ શબ્દ વાંચો. હુકમ. શું છે? હુકમ. હવે એને કેવી રીતે લખશો? હ એને રસવાવાળું. હુક મ. જોયું આવા વણાકવાળા સરસ અક્ષરે જ બધાએ લખવાનું છે. શું લખ્યું આપણે? હુકમ. ચાલો નીચેનો શબ્દ વાંચો. તો ઘુવડ. ઘુવડ. ચાલો હવે એને હું લખીને બતાવું છું. ઘુવડ. શું છે? ઘુવડ. ચાલો હવે આ શબ્દ વાંચો. ગ ડી યાડ. ઘડિયાળ. તો કેવી રીતે લખશો? ઘ ઉપર અને નીચેની લીટીને અડીને, પછી ડી, પછી યા અને અડ. બરાબર. ઘડિયાળ. આ રીતે ઉપર અને નીચેની લીટીને અડીને જ લખવાનું છે. બરાબર. ચાલો હવે આ શબ્દ વાંચો. ન ળ. હવે એ કેવી રીતે લખશો? ન ળ. આપણે શબ્દ બોલતા જવાનું છે અને લખતા જવાનું છે, અને અક્ષર કેવા કાઢવાના છે? ખૂબ સરસ. બરાબર ને? ચાલો વાંચો. ઉ ત ર ડ. ઉતરડ. હવે ઉતરડ કેવી રીતે લખશો? ઉપરની લીટીને અડવાનું નથી, જરાક નીચેથી ઉપર. હવે ઉનો જે પૂંછડી છે તે આપણે ઉપર અડાડવાની છે. પછી ત, પછી ર અને ડ. ઉતરડ. શું લખ્યું મેં? ઉતરડ. હવે નીચેનો શબ્દ વાંચો. ઉજાસ. ઉજાસ. પાછો ઉ એવી જ રીતે લખવાનો છે. ઉ જા સ. બરાબર. ધ્યાનથી ઉપર અને નીચેની લીટીને અડીને જ આપણે લખવાનું છે, નહીં તો શું પડે આપણું? ખોટું. ટીચરને કેવા અક્ષર ગમે? સરસ અક્ષર. હને? ચાલો હવે આ વાંચો છેલ્લો શબ્દ. ઉ ન. અરે આ પણ ઉ અને આ પણ ઉ, તો શું કહેવાય? આ આખો ઉ છે અને આ અડધો ઉ છે, એટલે કે
આ હસ્વ ઉ અને આ દીર્ઘ ઉ, બરાબર ને? ઉ ન. ચાલો હવે આપણે શબ્દ લખીશું ઉ ન, બરાબર? જોયું ને? હવે આપણે વાક્યો લખીએ, બરાબર? ચાલો જોજો હા ધ્યાનથી. જુઓ આપણે વાક્યો પહેલા વાંચવાના છે, બરાબર? ચલો વાંચો. ગોવાળ ગાય ચારે, ગોવાળ ગાય ચારે. હવે આપણે નીચે લખવાનું છે. શબ્દ લખ્યા તેવી જ રીતે ઉપર અને નીચેની લીટીને અડાડીને લખવાનું છે. ગો વાળ, જગ્યા જરાક છોડવાની, પછી લખવાનું છે ગાય, પાછી જગ્યા છોડવાની જરાક, અને લખવાનું છે ચા રે, બરાબર? પછી શું મૂકવાનું? આ ટપકાને શું કહેવાય? પૂર્ણવિરામ. શું કહેવાય? પૂર્ણવિરામ. એટલે કે આપણું વાક્ય પતી ગયું. ગોવાળ ગાય ચારે. હવે બીજું વાક્ય વાંચીએ. ખેડૂત ખેતર ખેડે, ખેડૂત ખેતર ખેડે. હવે આપણે એને લખીએ. ખેડૂત, પાછી જગ્યા છોડવાની, ખે ત ર, જગ્યા છોડીને પાછું શું લખશું આપણે? ખે ડે, ખેડૂત ખેતર ખેડે. હવે નીચેનું વાક્ય વાંચીએ. લુહાર દાંતરડું ઘડે, લુહાર દાંતરડું ઘડે. હવે એને કેવી રીતે લખીશું? ઉપર અને નીચેની લીટીને અડાડીને. ધ્યાન રાખજો હા મિત્રો. લુ હા ર. હવે શું કરું હું? જગ્યા છોડવાની. પછી લખીશ દાંતરડું, દાંતરડું. એક એક અક્ષર બોલતા જવાનો છે અને લખતા જવાનું છે. પછી પાછી હું શું કરીશ? જગ્યા છોડીશ. ઘ ડે, લુહાર દાંતરડું ઘડે. ચાલો વાંચો. વણ કર કાપડ વણે, વણકર કાપડ વણે. હવે આપણે એને લખીએ. વણ ક ર વણકર. હવે શું કરવાનું? જગ્યા છોડવાની. કા પ ડ. હવે જગ્યા છોડીને વણે. પછી શું કરવાનું? પૂર્ણવિરામ. પરંતુ કેવી રીતે? ઉપર અને નીચેની લીટીને અડીને. ટીચરે લખેલું છે તેવી જ રીતે તમારે લખવાનું છે. વણકર કાપડ વણે. ચાલો છેલ્લું વાક્ય વાંચો. તો કડીયો મકાન ચણે, કડીયો મકાન ચણે. હવે આપણે એને લખીએ. ક ડી યો, કડીયો મ કા ન, પાછી જગ્યા છોડવાની, ચ ણે.
પછી શું કરવાનું? વાક્ય પતી ગયું તો શું કરવાનું બોલો તો? હા, પૂર્ણ વિરામ મૂકવાનું. કડીઓ, મકાન, ચણે. જો યાદ રાખજો, હા, તમારે આવી જ રીતે લખવાનું છે, ઉપર અને નીચેની લીટીને અડીને, બે શબ્દ વચ્ચે જગ્યા છોડવાની, અને વાક્ય પતે પછી છેલ્લે શું કરવાનું? પૂર્ણ વિરામ. તો આપણે ફરી મળીશું. બાય બાય.